नमस्कार, स्वागत है आपनु, हूँ समीर। सौराष्ट्र कांग्रेस धारासभ्य ज्या रोकाया छे ते राजकोट नील सिटी रिसोर्ट विवाद में आव्यो। रिसोर्ट ना संचालक विरुद्ध जाहेरनामा भंग की फरियाद करवामां आवी। कोरोना ने लीधे राज्य सरकारे 8 तारीख थी होटल और रेस्टोरेंट खोलवानी मंजूरी आपी थी, परंतु नील सिटी रिसोर्ट में 8 तारीख पहला ज कांग्रेस धारासभ्य एकठा थई गया और रिसोर्ट मैनेजर और मालिक टीम सामे पोलीसे जाहेरनामा भंग की फरियाद नोंधी। राज्यसभानी चूंटणीना धमधमाट दरमियान सौराष्ट्र कांग्रेस धारासभ्य रिसोर्ट में रोकाया। आ रिसोर्ट कांग्रेस पूर्व धारासभ्य इंद्रनील राज्यगुरु नो छे। अमारा संवाददाता हरीन मात्रवाड़ा जोड़ाया छे। हरीन, नील सिटी रिसोर्ट के ज्यां धारासभ्य रोकाया छे, कुल केटला धारासभ्य छे अने कोणे आ फरियाद नोंधी छे? खुद पोलीसे नोंधी छे के पछी कोईनी फरियाद ना आधारे पोलीसे आ फरियाद नोंधी? ચોક્કસ, જે રીતે જાહેરનામા ભંગનો ભંગ થયો છે તેને લઈને ખુદ પોલીસ જ ફરિયાદી બની છે। યુનિવર્સિટી એટલે કે ગાંધીગ્રામ 2 પોલીસ સ્ટેશનના જે એમવી રબારી પોલીસ ઇન્સ્પેક્ટર છે, પીએસઆઈ છે, તે પોતે ફરિયાદી બન્યા છે અને નીલ સિટી રિસોર્ટના મેનેજર સમર્થ મહેતા અને જે નીલ સિટી રિસોર્ટના માલિક છે તે બંને વિરુદ્ધ ગુનો છે તે નોંધવામાં આવ્યો છે। અને ખાસ કરીને જે ગાઈડલાઈન છે, જે જાહેરનામું છે કે લોકડાઉન દરમિયાન હોટેલ ક્લબ અને રિસોર્ટ 8 તારીખ થી એસઓપી મુજબ ખોલવાના છે, જે ભારત સરકારના ગૃહ મંત્રાલય અને ગુજરાત સરકારનો હુકમ છે તેનો ઉલ્લંઘન કરવામાં આવ્યો છે તેવી ફરિયાદમાં સ્પષ્ટપણે ઉલ્લેખ કરવામાં આવ્યો છે। અને જે જાહેરનામા ભંગના વિરુદ્ધમાં આ બંને વિરુદ્ધ છે ગુનો નોંધવામાં આવ્યો છે। મહત્વનું સમીર છે કે સૌરાષ્ટ્રના તૂટતા ધારાસભ્યો બચાવવા માટે કોંગ્રેસ છે તે નીલ સિટી રિસોર્ટમાં તેમના ધારાસભ્યોને રાખવામાં આવ્યા હતા। ગઈકાલથી તમામ ધારાસભ્યો, મોટાભાગના ધારાસભ્યો છે તે નીલ સિટી રિસોર્ટમાં પહોંચી ચૂક્યા હતા। અત્યારે પણ તમામ ધારાસભ્યો નીલ સિટી રિસોર્ટમાં જ છે અને ગઈકાલે છે તે પોલીસે આ નીલ સિટી રિસોર્ટના સંચાલક અને માલિક વિરુદ્ધ છે તે ફરિયાદ નોંધાવી જી। હરીન, આપે કહ્યું કે મેનેજરની સામે સંચાલકની સામે ફરિયાદ નોંધાઈ છે, પરંતુ જે વ્યક્તિ રિસોર્ટમાં રહેવા માટે આવ્યા હોય તેની સામે કોઈ કાર્યવાહી થઈ શકે ખરી? પોલીસનું શું કહેવું છે આ કાયદા બાબતે? ચોક્કસ, પોલીસ દ્વારા અત્યારે તો પ્રાથમિક જે રીતના વાત સામે આવી છે તેને લઈને નીલ સિટી રિસોર્ટના માલિક અને મેનેજર વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે। પરંતુ પોલીસ હવે તમામ તપાસ કરશે કે કોણ લોકો રહ્યા હતા, શા કારણોસર અહીં આવ્યા હતા અને તમામ જે નિવેદનો છે તે પણ નોંધવામાં આવશે અને ત્યારબાદ જો નિયમ અનુસાર કાર્યવાહી કરવાની થતી હશે તો પોલીસ દ્વારા તે કરવામાં આવશે। આભાર હરીના, તમામ જાણકારી બદલ। તો પોલીસે જાહેરનામા ભંગની કાર્યવાહી કરી છે અને ફરિયાદ નોંધી છે નીલ સિટી રિસોર્ટ તો અલગ અલગ રિસોર્ટની અંદર કોંગ્રેસ ધારાસભ્ય રોકાયા છે, પરંતુ આ પ્રથમ કિસ્સો સામે આવ્યો છે જે રિસોર્ટની અંદર અન્ય ક્ષેત્રના જે ધારાસભ્યો રોકાયા છે તેમની વિરુદ્ધ શું પોલીસ કાર્યવાહી કરશે તે પણ સવાલ છે। કારણ કે 8 જૂનના રોજ એ હોટલ્સ રેસ્ટોરન્ટ્સને જે ખોલવા માટેની જે મંજૂરી આપવામાં આવી હતી કેન્દ્ર સરકારની ગાઈડલાઈન મુજબ દરેક હોટલ અને રેસ્ટોરન્ટ્સના માલિકોએ અનુસરવાનું રહેશે, પરંતુ તે પહેલાં જ તેમણે આ રિસોર્ટ ખોલી નાખ્યો હતો અને તેમાં સૌથી પહેલાં આવ્યા કોંગ્રેસ ધારાસભ્યો રહેવા માટે। ઉત્તર ગુજરાતના ધારાસભ્યોને શિરોહીમાં રખાયા છે। રાજ્યસભાને લઈને ઘડાશે રણનીતિ, ધારાસભ્યોને એકજૂટ રાખવા માટે આ રણનીતિ છે। ધારાસભ્યોને એકજૂટ રાખવા માટે આ રણનીતિ, પરંતુ જે જે રિસોર્ટની અંદર આ ધારાસભ્યો રોકાયા છે શું ત્યાં પોલીસ કાર્યવાહી કરશે? પોલીસ સામેથી ફરિયાદી બનશે ખરી? જે રીતે રાજકોટમાં સામે આવ્યું નીલ સિટી રિસોર્ટમાં આ ધારાસભ્યો રોકાયા અને તેના મેનેજર અને સંચાલકની વિરુદ્ધ ઇન્દ્રનીલ રાજગુરુ કે જે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય છે, કોંગ્રેસમાંથી તેમણે રાજીનામું આપ્યું હતું, પરંતુ ખુદ ઇન્દ્રનીલ રાજગુરુના રિસોર્ટમાં જ કોંગ્રેસે નક્કી કર્યું કે તેમના રિસોર્ટમાં રાખવામાં આવ્યા આ ધારાસભ્યોને। તો કયા કયા રિસોર્ટમાં રોકાયા છે, અલગ અલગ જગ્યા પર કોંગ્રેસના ધારાસભ્યો, તે વિશે પણ માહિતી મેળવી શકાય કે શું તેમની વિરુદ્ધ પોલીસ કોઈ કાર્યવાહી કરશે કે નહીં? जब जब राज्यसभा का चुनाव आया तब भारतीय जनता पार्टी ने हमारे विधायक को धमका के या अन्य क्रिमिनल एक्ट के वजह से और छोटी मोटी बातों को पैसे और कुछ भी वादा करके कांग्रेस पार्टी से इस्तीफा लेने के लिए मजबूर किया है। वो उसकी मैटर है, हम साथ मिलकर हमारे जो कांग्रेस का 2 कैंडिडेट है वो दोनों कैंडिडेट चुनाव जीतने वाले हैं। રાજ્યસભાની ચૂંટણી પહેલાં જે ટપોટર પર પડેલા રાજીનામાથી કોંગ્રેસ 4 ભાગમાં વહેંચાઈ ગયું છે, બાકી વધેલા ધારાસભ્યોને સાચા ભાવે કોંગ્રેસે રિસોર્ટ પોલિટિક્સ શરૂ કર્યું।
घमंड ने लेने कागारोल करती कांग्रेस हवे खुद वेंटिलेटर पर आवी गई होय तेवा संकेत जोवा मळी रह्या छे। त्रण धारासभ्यों ने विकेट पड़ा बाद हवे कांग्रेस ने जरा पण विश्वास नथी रह्यो। पोताना धारासभ्यों ने साचववामां गफलत में रहेली कांग्रेसे फरी शुरू करी दीधी छे रिसोर्ट पॉलिटिक्स। જ્યારે ધારાસભ્ય તૂટે છે ત્યારે કોંગ્રેસ પક્ષ રિસોર્ટ તરફ દોટ મૂકે છે અને ધારાસભ્યોને એક કરવા અને અન્ય ધારાસભ્ય ન તૂટે તેના માટે રિસોર્ટમાં લઈ જવાય છે। આ ઘટના રાજનીતિમાં નવી નથી પરંતુ કોંગ્રેસ માટે આજ એક કિમિયો છે। સૌરાષ્ટ્રના ધારાસભ્યોને રાજકોટ ઇન્દ્રનીલ રાજ્યગુરુના રિસોર્ટમાં મોકલાયા છે જેની તમામ જવાબદારી સિનિયર નેતા અર્જુનભાઈ મોઢવાડિયા અને પરેશ ધાનાણીને સોંપાઈ છે। લલિત વસોયા જાવેદ પીરઝાદાએ હાલની સ્થિતિને લઈ ભાજપ પર પ્રહાર કર્યા। ઘણા બધા ધારાસભ્યો રાજકોટ આવી ગયા છે, કોઈ કામસર એના મિત્રોને ત્યાં સંબંધીઓને ત્યાં રોકવામાં આવ્યા છે, બધા એકી સાથે અહીં આવવાના છે અને બપોરે અમે સૌ સાથે બેસી આગામી રણનીતિ ઘડવાના છીએ। હરિયાણાની જે સ્થિતિ થઈ આ આરામ ગયારામની એ ભવિષ્યમાં વધારે પડતી આ ગુજરાતમાં થાય એવી દેશ જ છે ને આનેથી નુકસાન એ લોકશાહીને નુકસાન છે। ઉત્તર ઝોન તો ઉત્તર ગુજરાતના ધારાસભ્યને સાચવવા માટે જગદીશ ઠાકોર અને સિદ્ધાર્થ પટેલને જવાબદારી સોંપવામાં આવી છે। જ્ઞાની સહિતના ધારાસભ્યો અંબાજીમાં બેઠક કરશે। દક્ષિણ ઝોન જ્યારે દક્ષિણ ગુજરાતના ધારાસભ્ય માટે તુષાર ચૌધરી અને ગૌરવ પંડ્યાને વિશેષ જવાબદારી સોંપવામાં આવી છે। મધ્ય ઝોન મધ્ય ગુજરાત માટે રાજ્યસભાના ઉમેદવાર ભરતસિંહ સોલંકી અને પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાને જવાબદારી સોંપાઈ છે। આણંદના ઉમેટા ફાર્મ હાઉસ પર એક બાદ એક રાજકીય નેતાઓ પહોંચી રહ્યા છે। એક તરફ ધારાસભ્યોને બચાવવા કોંગ્રેસના સિનિયર નેતાઓ એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે તો ક્યાંક કોંગ્રેસ બે ભાગમાં વહેંચાઈ ગઈ હોય તેવા પણ સંકેત દેખાયા છે। પાર્ટીએ શક્તિસિંહને પ્રથમ ઉમેદવાર જાહેર કરતા ઠાકોર ધારાસભ્યો નારાજ હોવાની ચર્ચા છે તો વિક્રમ માડમે શક્તિસિંહ જીતશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો છે। શક્તિસિંહ ગોહિલ જીતેલા છે છે અને છે આ વિક્રમ માડમનો શબ્દ લખી લેજો। સેકન્ડ પ્રેફરન્સમાં ભરતસિંહ પાસેના જે વોટ છે એ વોટ બીટીપીના વોટ અને બીજા અમારા હરેક વસ્તુ મીડિયાની સામે ઓપન કરવાની નથી હોતી એટલે બીજે નંબર ભરતસિંહ જીતેલા છે। આમ રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ધારાસભ્ય હજુ કેટલા તૂટશે તે કહેવું મુશ્કેલ છે પરંતુ હાલ તો તમામને એકજૂટ કરી કોંગ્રેસે ડેમેજ કંટ્રોલ થતું અટકાવ્યું છે। હવે જ્યારે મતદાન થશે ત્યારે જ ખબર પડશે કે કોણ આપણું છે અને કોણ તૂટી ગયું છે। પ્રણવ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાનું નિવેદન કે રાજ્યસભાના અમારા બંને ઉમેદવાર જીતશે, ભાજપની નીતિના કારણે ધારાસભ્યોને રિસોર્ટમાં રાખવા પડ્યા છે। લોકોની મદદ કરવાની હોય, લોકોના જીવ બચાવવાના હોય એવા સમયે આખી સરકારને સરકારનું તંત્ર લોકપ્રતિનિધિઓને ખરીદવામાં ડરાવવામાં ધમકાવવામાં વ્યસ્ત છે। એવા સંજોગોમાં અમારા કોંગ્રેસના ધારાસભ્યો અહીંયા મળ્યા છે અને બધા ચર્ચા કરીને આગામી સમયની રણનીતિ પણ નક્કી કરશે અને સાથે સાથે અમારા બંને ઉમેદવારને વિજય બનાવવાનું આયોજન પણ કરવામાં આવશે। કોંગ્રેસમાંથી એક પછી એક રાજીનામા પડી રહ્યા છે અને જેમાં અમરીશ ડેરનું પણ નામ સામેલ છે। અમરીશ ડેરે મીડિયા સાથે જોકે વાત કરતાં કહ્યું કે મારા સંબંધ તમામ પક્ષની સાથે છે પરંતુ હાલ હું કોંગ્રેસમાં છું। હું એમ કહું છું તમને કે જ્યારે એક સામાન્ય પરિસ્થિતિમાંથી અહીંયા સુધી પહોંચ્યા છીએ એટલે જવાની કોઈ વાત નથી। પાર્ટીએ ટિકિટ આપી છે એટલે પાર્ટીના મેન્ડેટ ઉપર ચૂંટાઈને આવ્યા છીએ એટલે જવાનો કોઈ પ્રશ્ન નથી અને ન જ જવું જોઈએ। આજે કોંગ્રેસની સ્થિતિ ખરાબ છે અને કદાચ તમને કોઈ પૈસાની ઓફર કરે, તમને કોઈ હોદ્દાની ઓફર કરે, તમને દબાવવાનો પ્રયત્ન કરે, તમને લલચાવવાનો પ્રયત્ન કરે, તમને ફોસલાવવાનો પ્રયત્ન કરે તો આ તબક્કે જવું એ બિલકુલ વ્યાજબી નથી। તો આ તરફ વાત કરી રહ્યા હતા અમરીશ ડેર કે તેઓ કોંગ્રેસની અંદર હાલ તો છે જ અને તેઓ કોઈ પણ ભોગે કોંગ્રેસ છોડવાના નથી। રાજ્યસભાની ચૂંટણી નજીક આવતા જ કોંગ્રેસના ધારાસભ્યોએ રાજીનામા આપતા રાજ્યસભાની ચૂંટણીને લઈને રાજકીય ઘમાસાણ શરૂ થયું। રાજ્યસભાની ચૂંટણીના માહોલ વચ્ચે વાંસદાના કોંગ્રેસી ધારાસભ્ય અનંત પટેલના સોશિયલ મીડિયો વાયરલ થયો હતો અને કહ્યું કે હું કોંગ્રેસમાં છું અને કોંગ્રેસમાં જ રહીશ। તો ભાજપના ધારાસભ્ય નરેશ પટેલે કહ્યું કે કોંગ્રેસ પાર્ટી પોતે વેન્ટિલેટર પર છે, કોંગ્રેસ પાર્ટીને પોતાના ધારાસભ્યો પર વિશ્વાસ નથી, જેથી કરીને ધારાસભ્યોએ આવા ખુલાસા કરવા પડે એ દુઃખની બાબત છે।
કોંગ્રેસ પક્ષે મારો પરિવાર છે, હું કોંગ્રેસ પક્ષને છોડીને બીજા પરિવારમાં જવાનો નથી અને જવા માંગતો પણ નથી, અને હું અને મારી જેવા બીજા ઘણા બધા કોંગ્રેસના ધારાસભ્ય કોંગ્રેસના રાજ્યસભાના ઉમેદવારને જ મત આપશે. ધીરે ધીરે બધા ધારાસભ્યો રાજીનામું આપી રહ્યા છે, એનો અર્થ એ છે કે કોંગ્રેસ પક્ષ અત્યારે બિલકુલ વેન્ટિલેટર પર હોય એવું લાગે છે, જેના કારણે જ કોંગ્રેસના ધારાસભ્યોએ આવો ખુલાસો કરવો પડે, બહુ દુઃખની વાત છે. અમદાવાદની વાત કરીએ તો મેઘાણીનગરમાં રસ્તો બેસી જતા ટ્રક ફસાઈ ગઈ. ટ્રક પલટી ખાતા રસ્તો બ્લોક કરવામાં આવ્યો. સવારના 6 વાગ્યાનો બનાવ છે. રાહદારીઓને પડી રહી છે મુશ્કેલી. અનલોક 1 માસ. સ્થાનિકોના આક્ષેપ છે કે લોકડાઉનમાં શા માટે કામ ન થયું. ટ્રકમાં ભરેલો સામાન થઈ રહ્યો છે ટ્રાન્સફર, અને તે વખતે જ પહેલા જ વરસાદમાં રસ્તાની પોલ ખુલી ગઈ કે કેવા પ્રકારનું રસ્તાનું કામકાજ છે. અનેક જગ્યાએ મેટ્રોનું કામ ચાલી રહ્યું છે, અને તે વખતે આ ટ્રક જેવો જે પસાર થયો હતો તે વખતે જે ઊંડા ખાડામાં તે જઈ પડ્યો હતો અને તે પલટી ખાઈ ગયો હતો. ટ્રકની સ્પીડ પણ ખૂબ જ ઓછી હતી, ધીમી ગતિએ આ ટ્રક જઈ રહ્યો હતો, અને તે વખતે આ સીસીટીવી ફૂટેજ સામે આવ્યો કે ટ્રક મેઘાણીનગરમાં ફસાઈ ગઈ હતી. અમારા સંવાદદાતા દીપિકા ખુમાણ જોડાયા છે. દીપિકા, જે ટ્રક જે પલટી ખાઈ ગઈ છે મેઘાણીનગરમાં, રસ્તો બેસી ગયો હતો, તો આવા તો અનેક જગ્યા પર એ રસ્તો ચેક કરવાની જરૂર પડે કે જો ચોમાસા પહેલાં જ આવી સ્થિતિ હોય તો પછી આગળ આગળ શું થશે તે કલવું મુશ્કેલ છે. બિલકુલ સમીર, કારણ કે આ જે ઘટના છે તે ખૂબ જ ચોંકાવનારી ઘટના છે, અને આ બીજી ઘટના છે. શહેરની પહેલી ઘટના સાઉથ ભોપાલમાં પણ થઈ હતી કે જ્યાં ટ્રક ફસાઈ ગયો હતો, અને આ જ ઘટના ફરીથી રિપીટ થઈ છે. અને મેઘાણીનગર વિસ્તાર ખાલી અલગ છે, એટલે સમજી શકાય એમ છે કે અમદાવાદની પરિસ્થિતિ કેટલી કથળેલી હશે. અને જ્યાં પણ જે જૂની ડ્રેનેજ લાઇન છે ત્યાં આવા પ્રકારની ઘટનાઓ બની રહી છે, અને ખાસ કરીને ભૂવા પડવાની જે ઘટના છે જૂની ડ્રેનેજ લાઇન છે ત્યાં પડે છે. મેઘાણીનગર વિસ્તારમાં સ્થાનિકોનો એ જ આક્ષેપ છે કે ઘણા સમયથી 5 થી 6 વર્ષ થી આ જ્યારે પણ વરસાદ પડે ત્યારે આ ઘટના સર્જાય જ છે, કારણ કે ત્યાં નીચેથી જે પાઇપલાઇન છે, રોડ નીચેની જે છે ત્યાં ડ્રેનેજ લાઇન છે, અને તે સડી ગયેલી હાલતમાં છે, અને તેને કારણે ભૂવા પડવાની આ પરિસ્થિતિ સર્જાય છે. પરંતુ અમદાવાદ મહાનગરપાલિકા આ પરિસ્થિતિને પહોંચી વળવા માટે કોઈ પણ પ્રકારની તૈયારી ના હોય તેવું ચોખ્ખું દેખાઈ રહ્યું છે. લોકડાઉન હતું છેલ્લા 2-2.5 મહિનાથી, અમદાવાદ શહેર શાંત હતું ત્યારે આ કામગીરી થઈ જવી જોઈતી હતી, પરંતુ આ કામગીરી થઈ નથી તે અનેક સવાલો ઉઠાવી રહ્યા છે. જી, તો હવે આ જગ્યા પર કોર્પોરેશન અધિકારીઓ પહોંચ્યા છે, આ ઝોનના જે કોર્પોરેટર્સ કે પછી મ્યુનિસિપલ કમિશનર પહોંચ્યા છે કે આખરે શું થયું કે રસ્તો કેમ પોળો રહી ગયો? સમીર, ખૂબ જ ચોંકાવનારી ઘટના, અને આ ઘટના વચ્ચે વધુ આશ્ચર્યજનક વાત એ છે કે અમદાવાદ મહાનગરપાલિકાનું કોઈ પણ વ્યક્તિ હજુ સુધી ઘટના સ્થળ પર પહોંચ્યું નથી. એવું લાગતું હતું કે આવી ઘટના બન્યા બાદ સૌ પ્રથમ જયારે કાઉન્સિલર હોય છે તે ઘટનાની જાણ કરતા હોય છે, ડિપાર્ટમેન્ટને કરતા હોય છે આ જાણ, પરંતુ કોઈ પણ પ્રકારની જાણ હજુ સુધી કરાઈ નથી. અમે 1/2 કલાક એ સ્પોટ પર હતા, પરંતુ 1/2 કલાક દરમિયાન કોઈ પણ વ્યક્તિ ત્યાં પસાર થયું નહીં. સવારની ઘટના એટલે કે 6 વાગ્યાની ઘટના છે. આપ સમજી શકો છો કે અત્યારે 10:11 થઈ છે, એટલે કે 10:15 થયા છે, અને 10:15 સુધી હજુ સુધી કોઈ વ્યક્તિ, કોઈ અમદાવાદ મહાનગરપાલિકાનું વ્યક્તિ પહોંચ્યું નથી. તે સૌથી આશ્ચર્યજનક ઘટના છે. જી સમીર, આભાર દીપિકા તમામ જાણકારી બદલ. અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં છું, અને મેઘાણીનગર વિસ્તારમાં ગઈકાલે જે વરસાદ વરસ્યો તેને કારણે અમદાવાદ મહાનગરપાલિકાની પોલ છતી થઈ ગઈ છે. આપ જોઈ રહ્યા છો રસ્તા પર જ એક ટ્રક છે તે આડો પડી ગયો છે, રસ્તો છે તે બેસી ગયો છે, તેને કારણે આ ઘટના બની છે. આ ઘટના બરોબર સવારના 6 થી 6:30ની વચ્ચે બની હતી. સ્થાનિકોનું કહેવું છે કે છેલ્લા 5-6 વર્ષથી આ પ્રકારની ઘટના બને છે, પરંતુ અમદાવાદ મહાનગરપાલિકા છે તે કોઈ પણ પ્રકારને સાંભળતું નથી. આ પ્રકારે જ્યારે ઘટના બને ત્યારે અનેક એવા સવાલો ઊભા થાય છે. આપ જોઈ રહ્યા છો કે ટ્રકના બંને ટાયર છે તે રસ્તામાં ખૂપી ગયા છે. પરિસ્થિતિ એટલી ખરાબ છે કે એથી પસાર થતા લોકોએ પણ પરેશાન થવું પડે છે. આપ જોઈ રહ્યા છો કે ટ્રકની અંદર જેટલો પણ માલ સામાન છે તે તમામ માલ સામાન મજૂરો દ્વારા બીજા ટ્રકમાં ટ્રાન્સફર કરવામાં આવી રહ્યો છે. સવારના જ્યારે આ ઘટના બની ત્યારે કોઈ પણ વ્યક્તિ હાજર નહોતી, પરંતુ જો કોઈ વ્યક્તિ હાજર હોત અને જાનહાનિ થાત તો જવાબદાર કોણ? આ સવાલ ઉઠાવી રહ્યો છે. તેની સાથે કોરોના વાયરસને કારણે ટ્રાફિક જ્યારે બંધ હતો ત્યારે અમદાવાદ મહાનગરપાલિકા શું કરતી હતી? પ્રી મોન્સૂન છે, તેની કામગીરીની પોલ આખરે છતી થઈ ગઈ છે. કેમેરા પાસે દક્ષિતાજી સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. તો સવાલ એ છે કે ક્યાં છે પ્રી મોન્સૂન પ્લાન? જ્યાં એક ટ્રક પસાર થી ચોમાસા પહેલાં ત્યાં સ્થિતિ છે, તો પછી
આવનારા દિવસોમાં શું થશે, રસ્તા ચેક કોણ કરશે, કોરોના વચ્ચે તંત્ર શું ભૂલી ગયું કે રસ્તાનું સમારકામ કરવું જોઈએ, જે જે સ્થળ પર જે જે રસ્તા જે પોલા છે તેને સમારકામ કરવું જોઈએ. એક ઇંચ વરસાદમાં અમદાવાદના જો આ હાલ થઈ ગયા છે તો પછી જેને વિસ્તારો છે તેની અંદર પણ આ પ્રકારની સ્થિતિ બની શકે છે. સાઉથ બોપલમાં પણ રસ્તા બેસી ગયા છે, અનેક જગ્યા પર રસ્તામાં ખાડા પડી ગયા છે, ઊંડા ઊંડા ખાડા પડી ગયા છે. નિકોલ પાસે પણ પાણી ભરાઈ ગયા છે અને ભૂવા પડ્યા છે. તો હવે કોરોનાના કહેર વચ્ચે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને એ જાગવાની જરૂર છે કે જે જે અધિકારીઓ ઊંઘી ગયા છે, જેમણે ચેકિંગ નથી કર્યું અલગ અલગ રસ્તાઓનું, જ્યાં મેટ્રોનું કામ ચાલે છે તે તમામ રસ્તાઓનું તાબડતોબ ચેકિંગ કરવાની જરૂર છે. કારણ કે હાઈકોર્ટ દર વખતે ફટકાર લગાવે છે અને ત્યારબાદ કોર્પોરેશન જાગતું હોય છે અને તેઓ જવાબ આપવામાં લાગી જતા હોય છે. તો અનેક વિસ્તાર એવા છે કે જ્યાં વરસાદી પાણી એક ઇંચ વરસાદમાં જે ભરાઈ ચૂક્યા છે, અનેક જગ્યાએ ખાડા પડી ગયા છે. એવા ઊંડા ખાડા કે જો પાણી ભરાયેલું હોય તો કોઈ પણ વાહન ચાલકને અંદાજ ન આવી શકે કે તે ખાડો કેટલો ઊંડો છે, અને તેમાં અનેક વાહન ચાલકોને જે નુકસાન થતું હોય છે તેમના વાહનને અને તેમને ગંભીર ઈજા પણ પહોંચતી હોય છે. આ કિસ્સામાં જોવા મળ્યું કે સવારના 6 થી 6:30 વચ્ચે જે ટ્રક જે પલટી ખાઈ ગઈ હતી, જે ધીમી ગતિએ જઈ રહ્યો હતો ટ્રક, તે પલટી ખાઈ ગયો હતો. હજુ સુધી એક પણ કોર્પોરેશનના અધિકારી આ ઘટના પર પહોંચ્યા નથી. વેલકમ બેક. પ્રથમ વરસાદે સુરત પાણી પાણી થઈ ગયું છે. વિરોડ વિસ્તારમાં ભરાયા ઢીંચણ સમા પાણી. સુરત જિલ્લામાં છૂટો છવાયો વરસાદી માહોલ જામ્યો. સમગ્ર જિલ્લામાં કાળા ડિબાંગ વાદળની ફોજ જોવા મળી. વાતાવરણમાં પ્રસરી રહેલ ઠંડકને લઈને જિલ્લાવાસીઓને ઉકળાટ આપતી આ અસહ્ય ગરમીનીથી તેમને રાહત મળી છે. ઝરમર વરસાદને પગલે ખેડૂતોમાં પણ ખુશીની લહેર પ્રસરી ગઈ. દાહોદના ધનપુરના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ છે. ખોખરાભીડ, ડભભા, ડુકરબામાં વરસાદ, અંદરપુરા, તરમકાચ, કુઠારિયામાં પણ વરસાદ છે. આ તમામ જગ્યા પર વરસાદ પડી રહ્યો છે. ગ્રામ્ય વિસ્તારમાં જબરદસ્ત વરસાદી માહોલ જામ્યો છે. દાહોદના ધનપુર ગ્રામ્ય વિસ્તારના આ દ્રશ્યો જોવા મળી રહ્યા છે. કાળા ડિબાંગ વાદળો છવાયા છે અને ખુશનુમા વાતાવરણ છે. આ દ્રશ્યથી ખેડૂત એ રોમાંચિત થઈ ઉઠ્યો છે. તે રાજ્યનો રીડ થઈ ચૂક્યો છે. ખોખરાભીડ, ડભભા, ટોકરબા, અંદરપુરા, તરમકાચ અને કુઠારિયા. નર્મદા સરદાર સરોવર ડેમની જળ સપાટી વધી. ડેમની જળ સપાટીમાં 24 કલાકમાં 44 સેન્ટીમીટરનો વધારો થયો છે. ઉપરવાસમાંથી 42,000 ક્યુસેક પાણીની આવક અને ડેમમાં 2100 MCM લાઈવ સ્ટોરેજ પાણીનો જથ્થો. ડેમમાંથી 10,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. ઉનાળાના સમયમાં નર્મદા ડેમની જે સપાટી જે છે તે અભૂતપૂર્વ છે. આટલી સપાટી સામાન્ય રીતે જોવા નથી મળતી હોતી. ઉપરવાસમાંથી 42,000 ક્યુસેક પાણીની આવક થઈ છે અને ડેમમાં છે 2100 MCM લાઈવ સ્ટોરેજ પાણીનો જથ્થો છે. તો કચ્છ જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો છે. ભુજમાં ભારે પવન સાથે વરસાદ, કેટલાક વિસ્તારમાં વરસાદી ઝાપટા પડ્યા. અરવલ્લીમાં પણ કોરોનાથી બચવા માટે કલેક્ટર ઓફિસ કે પછી અન્ય સરકારી કચેરીઓ આગળ સેનિટાઈઝર ટનલ મૂકવામાં આવી, પરંતુ આ ટનલ અત્યારે ધૂળ ખાઈ રહી છે. વીજ કંપની બહાર મૂકવામાં આવેલી સેનિટાઈઝર ટનલ હાલ બંધ હાલતમાં છે. અરજદારો ભરતડકે બહાર લાઇનમાં ઊભા રહ્યા છે. તો કચેરીમાં પણ સેનિટાઈઝરની કોઈ સુવિધા નથી. કોરોના મહામારીના કારણે સરકારી કચેરીઓમાં સાર્વજનિક જગ્યા ઉપર ટનલો બનાવવામાં આવી હતી. 27 ટનલો કે આ ટનલોમાં લોકો જતા નથી, સેનિટાઈઝ કરવામાં આવતું નથી. હાલ આપણે જીઈબી ખાતે છીએ, UGVCLની કચેરી ખાતે છીએ, જોઈ શકાય છે મોટી સંખ્યામાં. 27 કે લોકો મોટી સંખ્યામાં એ લાઈનો લગાવીને ઊભા છે. લોકો પાસે જઈશું, એમને પૂછવાનો પ્રયત્ન કરીશું કે અહીં આવ્યા છે, અહીં ટનલ લગાવવામાં આવી છે, કેમ ઉપયોગ કરતા નથી? ટનલ લગાવી છે, ખાલી શોભાના ગોઠિયા જેવી છે, એનો ઉપયોગ કરવામાં આવતો નથી. પબ્લિક સીધી જ લાઈનમાં ઊભી થઈ જાય છે.
લાંબી લાઈનો લાગી છે અને મોટી લાઈનો લાગી છે, બધા સોશિયલ ડિસ્ટન્સ જળવાતું નથી, કોરોનો વધારે થાય એવું લાગે છે. આપ શું કહો સાહેબ, કેમ સેનેટાઈઝ નથી કર્યું? સેનેટાઈઝ થતું જ નથી, પછી શું કરો? સેનેટાઈઝ કરવામાં જ નથી આવ્યું આજ દિન સુધી. કોરોના જતો રહ્યો એવું માહોલ, એવું તો શું ખબર પડે. આપ શું કહેશો? લાઈનો છે સાહેબ, શું કહીએ બીજું, લાઈનમાં ઉભા કેમ આવ્યા છો અહીંયા? લાઈટ બિલ ભરવા માટે. સેનેટાઈઝ કરવામાં આવ્યું નથી થયું સાહેબ. આપ કેમ આવ્યા છો? હું લાઈટ બિલ જ ભરવા આવ્યો છું, કલાકથી ઉભો છું, હજુ નંબર આવ્યો નથી. બે લાઈન કરવામાં આવે બે બારી તો પોસિબલ છે કે સ્પીડી થાય. ટનલ લગાવવામાં શું કશું નથી, બધું ખાલી રોલ છે, આ રોલ પ્લે. કહી શક્યા છે કે અરજદારો માની રહ્યા છે કે માત્ર શોભાના કાંઠે સમાન આ ટનલ અહીં બની રહી છે. લાંબી લાઈનો લાગી ચૂકી છે, સમયસર કામગીરી થતી નથી, લોકો પરેશાન થઈ રહ્યા છે. કોરોનાગ્રસ્ત જે લોકડાઉનનો સમય છે ત્યારે લોકો પણ ઇચ્છી રહ્યા છે કે ભીડ ન થાય, પરંતુ ટનલનો પણ અહીં ઉપયોગ કરવામાં આવતો નથી. હાર્દિક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અરવલ્લી. આ તરફ અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો થયો છે. પેટ્રોલમાં 58 પૈસાનો વધારો થયો છે, ડીઝલમાં 57 પૈસાનો વધારો થયો છે. પેટ્રોલની કિંમત 67 રૂપિયા 89 પૈસા છે, જ્યારે કે ડીઝલનો ભાવ છે પ્રતિ લીટર 65 રૂપિયા 93 પૈસા. પેટ્રોલ અને ડીઝલ બંનેનો ભાવ વધ્યો છે. એક બાજુ કોરોના કાળ છે, મંદીનો માહોલ છે, લોકો નોકરી ગુમાવી રહ્યા છે, ધંધા રોજગાર ઠપ છે, ગ્રાહકો આવતા નથી, તેવામાં હવે આ કાળની મોંઘવારીનો માર સહન કરવો પડશે અમદાવાદીઓએ. પેટ્રોલમાં 58 પૈસાનો વધારો થયો છે અને ડીઝલમાં 57 પૈસાનો વધારો થયો છે. અને જે વધારો થયો છે પેટ્રોલ અને ડીઝલમાં, ત્યારબાદ કિંમત છે 67 રૂપિયા 89 પૈસા પેટ્રોલની પ્રતિ લીટર, અને ડીઝલનો ભાવ છે પ્રતિ લીટર 65 રૂપિયા 93 પૈસા. પેટ્રોલ ડીઝલના ભાવથી મોંઘવારી વધુ વધશે, કારણ કે જે ટ્રાન્સપોર્ટેશન છે તેમાં પણ ધરખમ વધારો થશે તેવી સંભાવના છે. અને જે જીવન જરૂરિયાત ચીજવસ્તુઓ લાવવા લઈ જવા માટે પણ જે ટ્રક હોય કે પછી અન્ય વાહનોનો જે સમાવેશ થતો હોય છે તેમાં પણ પેટ્રોલ ડીઝલની જરૂર તો પડવાની જ, અને એટલે જ તેની સીધી અસર જોવા મળશે. દરેક ક્ષેત્રની અંદર તેની અસર જોવા મળશે અને મોંઘવારી વધશે તેમાં કોઈ બેમત નથી. અમારા સંવાદદાતા વિભુ પટેલ જોડાયા છે. વિભુ, જે આ ભાવ વધારો ઝીકવામાં આવ્યો છે તેની પાછળના કયા કયા કારણો બતાવવામાં આવી રહ્યા છે, કારણ કે મંદીનો માહોલ છે ચારે તરફ? જી સમીર, છેલ્લા કેટલા દિવસથી વાતો ચાલી રહી હતી કે પેટ્રોલ ડીઝલના ભાવમાં ઉછાળો થઈ શકે છે, એવા સંકેત પણ નીતિન પટેલે આપી ચૂક્યા હતા. ખાસ કરીને આજે ભાવ છે તે વધારો કરી દેવામાં આવ્યો છે. અને જેના કારણોની વાત કરીએ તો છેલ્લા 2 મહિનાથી તમામ જે સરકારની આવક છે કે રેવન્યુ જે જનરેટ થતું હતું તે બંધ હતું, અને તેના કારણે સરકારને પણ મોટું નુકસાન ગયું છે, સાથે સાથે લોકોને પણ મોટું નુકસાન ગયું છે, કારણ કે કોરોનાના કહેર અને લોકડાઉનના કારણે તમામ ધંધા રોજગારો બંધ હતા. પરંતુ સરકારની આવક જે રીતે ઘટી છે તેને લઈને જ સરકારે આ નિર્ણય કર્યો છે કે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કર્યો છે. આજે જે પેટ્રોલ છે તેમાં 58 પૈસા અને ડીઝલમાં 57 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. જી, તો જે જે વાહન ચાલકો છે તેમનું શું કહેવું છે, કારણ કે ચારે તરફ જે ધંધા રોજગાર હોય, વેપારી હોય, ગ્રાહકો, તેમણે જે જે બુમરાળ જે મચાવી મૂકી છે, કારણ કે કોઈ પણ વ્યક્તિ જે છે તે આજની સ્થિતિની અંદર પોતે પોતાનું જે ઘર વ્યવસ્થિત ચલાવી શકે તેવી સ્થિતિમાં નથી, કારણ કે અનેક લોકોએ રોજગારી ગુમાવી છે, નોકરી ગુમાવી છે. સમીર, ખાસ કરીને તો વાત એ છે કે જે તમામ બિઝનેસ બંધ હતા, લોકડાઉન હતું ને કોરોનાનો કહે, આમાં તમામ લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. સામાન્ય માણસ છે તેને ખૂબ જ મુશ્કેલી પડી રહી છે, સાથે સાથે પેટ્રોલ ડીઝલના જે રીતે ભાવ વધ્યા છે તેની ઇફેક્ટ સીધી તમામ ચીજ વસ્તુઓ ઉપર પડશે, કારણ કે ટ્રાન્સપોર્ટમાં જો અસર પડશે તો એની તમામ સપ્લાય થતી હોય છે તેના ઉપર અસર મળશે. ને કાલે જે રીતે આપણે ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખો સાથે વાત કરી હતી એસોસિયેશનના, તેને પણ કહ્યું કે તમામ જે ઉત્પાદન થઈ રહ્યું છે તેમાં 20% કોસ્ટ વધી જશે. આભાર વિભુ આ તમામ જાણકારી બદલ. તો સમાચારમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર.